નમસ્કાર દર્શક મિત્રો, શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં હું દક્ષા આપનું હાર્દિક સ્વાગત કરું છું. SYMED સેમ 3 અંતર્ગત ના અભ્યાસક્રમમાં આવતા પેપર ઇન્ક્લુઝન કોન્સેપ્ટ એન્ડ પોલિસી ફ્રેમવર્ક, તેમાં યુનિટ 1.3 પ્રિન્સિપલ ઓફ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન, એસેસ ઇક્વિટી રિલેવન્સ પાર્ટિસિપેશન એન્ડ ઇમ્પાવરમેન્ટ, તેના વિશે આજે આપણે અભ્યાસ કરશું. 1.3 પ્રિન્સિપલ ઓફ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન, તેમાં સમાવેશી શિક્ષણનો સિદ્ધાંત. પ્રસ્તાવના: સંકલિત શિક્ષણને ઘણીવાર ખોટી રીતે સમાવેશી શિક્ષણ તરીકે ગણવામાં આવે છે, કારણ કે તેમાં અપંગ બાળકને મુખ્ય પ્રવાહના વર્ગખંડમાં મૂકવામાં આવે છે, પરંતુ તે સમાવેશી શિક્ષણ ન બનતા સમાવેશી શિક્ષણ તરફનું સોપાન છે. જ્યાં સુધી શાળામાં સંપૂર્ણ બદલાવ ન કરવામાં આવે અને વિદ્યાર્થીઓને એક સમાન રીતે જોવામાં ન આવે, ત્યાં સુધી અભ્યાસક્રમ કેટલાને બદલે બધાને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવે છે. સમાવેશી શિક્ષણ નહીં, બધા જ નાગરિકોની શિક્ષણની જરૂરિયાત સંતોષવાની વાત સમાવેશી શિક્ષણમાં છે. વિકલાંગ બાળકોને અન્ય બાળકો સાથે એક જ શાળામાં એક જ અભ્યાસક્રમનો અભ્યાસ સાથે મળીને કરે તે અધ્યયન પ્રક્રિયા સમાવેશી શિક્ષણ કહે છે. સેગ્રીગેટ એટલે કે અલાયદા, ઇન્ટિગ્રેટેડ એટલે કે સંકલિત, અને ઇન્ક્લુઝિવ એટલે કે સમાવેશી પૈકી સમાવેશી શિક્ષણ વધુ અસરકારક છે. સમાવેશી શિક્ષણની સંકલ્પના: સમાવેશી શિક્ષણ એટલે વિકલાંગ બાળકો અન્ય બાળકો સાથે એક જ શાળામાં એક જ અભ્યાસક્રમનો અભ્યાસ સાથે મળીને કરે છે તે અધ્યયન પ્રક્રિયા. પછીની વ્યાખ્યા: શારીરિક, બૌદ્ધિક, સાંવેગિક, સામાજિક, ભાષાકીય કે અન્ય કોઈ રીતના ભેદભાવને અવગણીને તમામ બાળકોને તેમના શાળાઓમાં સમાવેશ કરવાની જવાબદારી એટલે સમાવેશી શિક્ષણ. સમાવેશી શિક્ષણ એ મૂલ્યો, સિદ્ધાંતો અને અભ્યાસોનો સમૂહ છે કે તે બધા બાળકોને, પછી ભલે તે અસાધારણ હોય, તેમ છતાં વધુ અસરકારક અને અર્થપૂર્ણ શિક્ષણ આપવા પર ભાર મૂકે છે તેવું જિયાન ગ્રીકો જણાવે છે. સમાવેશી શિક્ષણ એટલે વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને સામાન્ય શાળાના વર્ગખંડમાં તેના સાથી વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ માટે મૂકવા તેવું કુગલ માસ જણાવે છે. શિક્ષણમાં સમાવેશન સાધવા માટે પાયાના સિદ્ધાંતો: બધા વિદ્યાર્થીઓ શીખી શકે તેવી વિચારધારા બધા વિદ્યાર્થીની જવાબદારી સ્વીકારે છે, બધા વિદ્યાર્થીઓને સુવિધા આપે છે. સામાન્ય શાળા તેના તમામ બાળકોને શિક્ષણ આપવા માટેની જરૂરી વ્યવસ્થા ધરાવે. સમાવેશી શિક્ષણના કેન્દ્રમાં બાળકો માટેનો શિક્ષણનો અધિકાર છે. અધ્યતાને ગુણવત્તાની સંપ્રાપ્તિ માટે શાળાઓએ બદલાવ લાવવાનો હોય તેવી વિચારધારા, શાળાના વાતાવરણે વિકલાંગ વિદ્યાર્થીની વિશિષ્ટ જરૂરિયાત મુજબ અનુકૂલિત કરવું, આ સતત ચાલતી પ્રક્રિયા છે જેમાં બાળકો, વાલીઓ, શિક્ષકો તથા અન્ય શાળાના સભ્યો તેમજ સ્થાનિક સમાજનો સમાવેશ કરવામાં આવે છે. વિકલાંગતાનો પ્રકાર અને માત્રા: એક વિદ્યાર્થી કરતા બીજા વિદ્યાર્થીઓ જુદી હોય છે, આથી તેની વિકલાંગતાની માત્રા પ્રમાણે સમાવેશ જોવા મળે છે. વિકલાંગતાનો ઇતિહાસ અને કૌટુંબિક માહિતી સમાવેશી શિક્ષણ નક્કી કરવામાં ખૂબ ઉપયોગી છે. વિકલાંગ બાળકોને પ્રથમ બાળક તરીકે જુઓ. શિક્ષકોએ સહકારયુક્ત માળખું રચી વિકલાંગ વિદ્યાર્થીઓને જરૂરિયાત મુજબ અધ્યાપન આપવું જોઈએ. તેમાં છે એસેસ એટલે કે પ્રવેશ. બધા વિદ્યાર્થીઓ એક સમાન શાળામાં પ્રવેશ લે અને સમાન વર્ગખંડની અંદર શિક્ષણ પ્રાપ્ત કરે, પછી ભલે તે વિકલાંગ કે શૈક્ષણિક રીતે વંચિત હોય. સંમલિત શિક્ષણ શાળા બધા વિદ્યાર્થીઓને આવકારે છે. સમાવેશી શાળા બધા વિદ્યાર્થીઓ શાળાના યોગ્ય રીતે પ્રવેશ તે માટે
તેનું સરળ અને સુંદર આયોજન કરે છે. સમાવેશી શિક્ષણમાં શારીરિક, બૌદ્ધિક, સામાજિક, સાંવેગિક અને ભાષાકીય વગેરે ધ્યાનમાં લીધા વિના પ્રવેશ આપવામાં આવે છે. આથી સમાવેશી શાળાના વર્ગખંડમાં વિભિન્ન શક્તિઓ ધરાવતા વિદ્યાર્થીઓ, ગિફ્ટેડ બાળકો, અંતરિયાળ વિસ્તારના બાળકો, જાતિ, ભાષા કે સંસ્કૃતિવાળા લઘુમતી સમૂહના બાળકો, વંચિત કે નબળા સમૂહોના બાળકો વગેરે એક સાથે જોવા મળે છે. પછીનું છે કે ઇક્વિટી, એટલે કે ન્યાયપણ. શાળામાં પ્રવેશ સમયે વિકલાંગતા ધરાવતા અને વિકલાંગતા ન ધરાવતા વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. શાળાએ વિકલાંગ અને બિન વિકલાંગ વિદ્યાર્થીઓને સેવાઓ અને સુવિધાઓ એક સમાન રીતે આપવી જોઈએ. શિક્ષકો અને વિદ્યાર્થીઓનું વિકલાંગ બાળકો પ્રત્યેનું મનોવલણ હકારાત્મક હોવું જોઈએ. દરેક બાળક ભણી શકે છે એ માન્યતા ઉપર શાળાએ પ્રણીબદ્ધ થવું જોઈએ. સંમેલિત શિક્ષણ શાળાનો મૂળભૂત સિદ્ધાંત છે કે બધા બાળકો એ શક્ય હોય તેટલું એકસાથે અધ્યયન કરવું જોઈએ. વિદ્યાર્થીઓમાં રહેલ જુદાપણાને માન આપવું અને તેની ઉજવણી કરવી. બધા વિદ્યાર્થીઓનો વ્યક્તિત્વ વિકાસ થાય અને શૈક્ષણિક સિદ્ધિઓ પ્રાપ્ત થાય તેવા પ્રયાસ કરવા જોઈએ. અભિગમ લઘુમતી, વિકલાંગતા અને વંચિત વિદ્યાર્થીઓને સમસાધારણ શાળામાં સંકલિત કરવાની ખાતરી આપે છે, જે તેઓના સ્વાભિમાન માટે ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીની વિવિધતા અને જુદાપણાને સ્વીકારવા તેમજ તેમની વિવિધતા અને જુદાપણાને વ્યવહારમાં અમલ મૂકવો જોઈએ. પછીનું છે રિલેવન્સ, એટલે કે સુસંગતતા. સામાન્ય શિક્ષણ વ્યવસ્થામાં જ ઉપચારાત્મક શિક્ષણ, વિશિષ્ટ શિક્ષણ અને સુસંગત સેવાઓ ઉપલબ્ધ કરાવવી. સામાન્ય શિક્ષણની જેમ શિક્ષણ આપવું જોઈએ. સંમેલિત શિક્ષણમાં સામાન્ય અને વિકલાંગ તેમજ વંચિત સમૂહના એમ બધા માટેનું શિક્ષણ છે. સંમેલિત શિક્ષણની પ્રણાલી જડ નથી, પરંતુ તે લવચીક છે. વિદ્યાર્થીની વ્યક્તિગત ભિન્નતાને ધ્યાનમાં રાખીને વ્યક્તિગત શિક્ષણ અપાય છે. તેમાં વિદ્યાર્થી કેન્દ્રિત અધ્યાપન અપાય છે. સંમેલિત શિક્ષણ એ સમગ્રતાવાદી અભિગમ ધરાવે છે. વર્ગના બધા જ વિદ્યાર્થીઓને એક સમાન તકો આપવામાં આવે છે. તેમાં વિશિષ્ટ જરૂરિયાતો અનુરૂપ અભ્યાસક્રમ બનાવાય છે. સંમેલિત શિક્ષણમાં સામાન્ય શિક્ષણ પ્રણાલીને ભારરૂપ સમજાવવામાં આવે છે. પછીનું છે પાર્ટિસિપેશન, એટલે કે ભાગીદારી. શાળા જીવનના દરેક ક્ષેત્રમાં બધા વિદ્યાર્થીઓને સહભાગી બનાવવા, અરસપરસની એકતા વધારવાની અને વિકલાંગતા પ્રત્યે માનની દ્રષ્ટિએ જોવું. શાળાના કર્મચારી અને સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ શાળા તેમજ શાળાના સ્થાનિક સમુદાય વચ્ચે સહભાગીદારી વધારવી. સંમેલિત શાળા એ મજબૂત નેતૃત્વ ઉપર બનેલી હોય છે. અધિકારીતામાંથી નેતૃત્વનો જન્મ થયો છે, જે નેતાની ભૂમિકા કે દરજામાંથી નથી. તમામ હિતકારકોની ઈચ્છા અને સહભાગીતાની જન્મે છે. આ હિતધારકો એટલે સંમેલિત શાળાના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, માતા પિતાઓ અને સ્થાનિક સમુદાય, આ બધા અસરકારક નેતૃત્વની રચના કરે છે અને તેની ફાળવણી પણ કરે છે. ભારતીય રાષ્ટ્રમાં શહેરી, ગ્રામ્ય, આદિવાસી સમુદાય માનવીય સંસાધનો તરીકે સરળતાથી મળી શકે. સંમેલિત શિક્ષણના અમલીકરણ માટે સમુદાય ચોક્કસ પ્રકારની ભૂમિકા ભજવે છે. અહીં વાત આવે સમુદાયની, તો સમુદાય એટલે માતા પિતા, શાળા, શહેરી વિસ્તાર અને વિકલાંગ બાળકને શિક્ષણ મેળવવા માટે જે જે વ્યક્તિઓની જરૂર પડે છે તે તમામનો સમુદાયમાં સમાવેશ થાય છે. સમુદાયના આ બધા સંસાધનો વિકલાંગ બાળકને સંમેલિત શિક્ષણ પ્રાપ્ત કરવાથી શરૂ કરીને શિક્ષણમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવી, શિક્ષણમાં સફળતા અપાવવા સુધીની આખી પ્રક્રિયામાં સહભાગી બનાવવા જોઈએ. સમુદાય વિકલાંગતાની ખોટી માન્યતાઓને દૂર કરી સાચી સમજ મેળવે તો તેના આ હકારાત્મક મનોવલણથી આખા સમુદાયમાં જે તે વિકલાંગ બાળકનો સમાજના સભ્ય તરીકે સ્વીકાર થાય છે.
પછીનું છે એમ્પાવરમેન્ટ એટલે સશક્તિકરણ. સંમેલિત શિક્ષણના સશક્તિકરણ માટે સામાન્ય શિક્ષણ વ્યવસ્થામાં જ ઉપચારાત્મક વિશિષ્ટ શિક્ષણ અને સુસંગત સેવાઓ ઉપલબ્ધ કરાવવી. વર્ગખંડના બધા વિદ્યાર્થીઓને સહાય કરવા માટે તજજ્ઞો વર્ગખંડોના શિક્ષકોની સાથે સંકલન સાધે છે. સામાન્ય શિક્ષણ પર્યાવરણ અને અભ્યાસક્રમમાં બધા વિદ્યાર્થીઓ સફળ થાય તે માટે તજજ્ઞો દ્વારા અનુકૂલન કરવામાં આવે છે. બધા વિદ્યાર્થીઓ પોતાની ઉંમર અને વિકાસાત્મક જરૂરિયાતો મુજબ યોગ્ય કૌશલ્ય પ્રાપ્ત કરી શકે તે માટે જરૂર લાગે તો સામાન્ય શિક્ષણના અભ્યાસક્રમમાં સમાયોજન આપે છે. અભ્યાસક્રમને સામાજિક સાંવેગિક અને વિકાસાત્મક વૃદ્ધિની પ્રગતિ માનવામાં આવે છે. તે જ રીતે દરેક શૈક્ષણિક ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓને તેમની ઉંમર અને કક્ષા અનુસાર શિક્ષણ આપવું. થેન્ક યુ.